બ્રહ્મચર્ય એ સાચું બ્રહ્મચર્ય. એનો અર્થ દેહનું નહીં પાડવાનું, દેહનું તો એમાં આવી જાય પેટા વિભાગ. તમે ભગવાનનું જે ધર્મમાં રહીને જે આ ચાર વાત બતાડી આવતના હાથમાં, ભગવાને આપેલી શિક્ષાપત્રીના ધર્મ નિયમની મર્યાદામાં રહીને ભગવાનની ઉપાસના, અક્ષર પુરુષોત્તમની જે ઉપાસના કરતા હરતા છે, તદા છે, સાકાર છે, દિવ્ય છે, અને મને માનવ રૂપે પ્રગટ પ્રમાણ મળ્યા છે, એની આજ્ઞામાં જીવવું છે, એના ગમતામાં રહેવું છે, એને જે વાલું છે એને મારું વાલું બનાવવું છે, મારું વાલું મને ગમતું છોડી દેવું છે, એવું એક ઉપાસના કરીએ સત્પુરુષને વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થઈ. એટલે તે જો એના લીલાચરિત્રો ગાવા સાંભળવા, અખંડ એની સ્મૃતિ, અને ચોથું એની અખંડ સ્મૃતિને નામ જપ કરું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તો આ બધું થઈ શકે. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય, ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહે છે તેમાં રહે. મહારાજ નિયમ શિક્ષાપત્રીમાં ગૃહસ્થોના નિયમ આપ્યા છે, બ્રહ્મચારી નિયમ આપ્યા છે, ત્યાગીના નિયમ આપ્યા છે, એ બધા એ નિયમના ધર્મમાં રહીને ભક્તિ કરો સ્વામિનારાયણ ભગવાનની. સત્પુરુષની આત્મબુદ્ધિની પ્રીતિ હશે તો આત્માનો ધર્મ જુદો છે, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવી એ પણ સિદ્ધ થશે. અને જે સ્થૂળ દેહ છે, જેમ ઓપરેશન કરવું હોય ઇન્સ્ટ્રુમેન્ટથી, તો કે પાણીથી સાફ કરીને આબુથી ધોઈને પછી ઓપરેશન ના થાય, એને સ્ટરીલાઇઝ કરવું પડે, બેક્ટેરિયા ફ્રી એવું હોય તો પેલાને ઇન્ફેક્શન ના થાય. એમ જેને ભ્રમરૂપ થાય પરબ્રહ્મની ઉપાસના કરવી છે. બીજા ચૈતન્યમાં રહેલો માયાનો ભાવ માટે ઓપરેશનનું ઇન્સ્ટ્રુમેન્ટ બનવું છે તો એને સ્ટરીલાઇઝ થવું પડે, એને પ્યોર રહેવું પડે. દેહનો સહેજ આછો પાતળો પણ ભાવ ઊંડે ખૂને ખાંચરે પણ એનામાં રહે નહીં. એટલે મહારાજ કેવો બન્યો તે સાચો અક્ષરરૂપ થઈ અક્ષરમ અહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપશ્ચ દાસોસ્મી. તારે દાસ થાય, દાસ શું? ભગવાનના કાર્યમાં ભગવાનને રાજી કરવા માટે પોતે સમર્પિત થયો કહે, અહંકાર રહી જીવતો હોય પણ પ્યોર થવું પડે. એ માટે મહારાજ કહ્યું મારી આપેલી મર્યાદામાં રહેવાનું, ઉપાસના કરવાની, ભગવાનની લીલાચરિત્રો ગાવા સાંભળવા, તદુ સ્મૃતિ નામ સ્મરણ સાથે ભગવાનની સ્મૃતિ કર્યા કરવી, આ ચાર વાના કરીએ તો અક્ષરરૂપ થવાય. પણ પહેલાં પહેલું પાયાનું મહારાજનો આશરો અને સત્પુરુષની વિશે આત્મબુદ્ધિની પ્રીતિ આ બે હોવા જોઈએ.